अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखे। आ वीडियो नी अंदर आपड़े ફોર વાઇલ અને ડુ વાઇલ વિશે જોવા માંગીએ છીએ। ફોર વાઇલ અને ડુ વાઇલ જે છે એને લૂપ્સ કહેવામાં આવે છે। હવે લૂપ એટલે શું? કોઈ પણ વસ્તુ આપણે જો વારંવાર કરવી હોય, જ્યારે આપણે વસ્તુને વારંવાર કરીએ ત્યાં એને આપણે લૂપ કહીએ છીએ। તો આ જે લૂપ છે એ કેમ જરૂર પડે છે એ આપણે જોઈએ। કે ધારો કે હું તમને એમ કહું કે પ્રોગ્રામની અંદર એક નામ તમે પ્રિન્ટ કરો, જેમ કે મારે મારું નામ પ્રિન્ટ કરવું હોય અજય, હું મારું નામ પ્રિન્ટ કરવા માટે આ રીતનો કમાન્ડ વાપરી શકું કે પ્રિન્ટ એફ અજય અને સ્લેશ એન કરી દઈએ, તો આ એક નામ પ્રિન્ટ થશે। તો એક વખત નામ પ્રિન્ટ કરવું હોય તો બરોબર છે, પણ હું તમને એમ કહું 10 વખત તમે તમારું નામ પ્રિન્ટ કરો, તો પછી જો તમને બીજા કોઈ કમાન્ડ ખબર નથી તો તમારે શું કરવું પડશે? તો કે તમારે પ્રિન્ટ એફ જે કમાન્ડ છે એ 10 વખત આપવાની જરૂર પડશે। જો 10 વખત નામ પ્રિન્ટ કરવું હોય તો તમારે બીજા કોઈ કમાન્ડ ના ખબર હોય તો તમારે પ્રિન્ટ એફ કમાન્ડ જે છે એ 10 વખત આપવું પડશે। 10 વખત હોય તો કદાચ આપણે લખી પણ શકીએ, પણ જો 50 વખત હોય તો કે 100 વખત હોય તો કે એનાથી પણ વધારે વખત હોય તો પછી જો કોઈ પણ વસ્તુ આપણે વારંવાર કરવી હોય તો પછી આપણે શું કરી શકીએ? તો કે આ જે પ્રિન્ટ એફ કમાન્ડ આપણે 10 વખત કે 15 વખત કે 50 વખત કરવું છે એની આજુબાજુ ધારો કે આપણે આ રીતે લખી દઈએ કે repeat 10 times। જો આપણે repeat 10 time લખીએ તો આ જે બ્લોક છે અહીંયા છગડિયા કૌંસથી લઈને આ છગડિયા કૌંસ સુધીના જે અંદર કમાન્ડ આવતા હોય એ 10 વખત વાપરી લેવામાં આવે। એટલે કે ધારો કે મારે 10 વખત નામ લખવું હોય તો હું આ રીતે લખી શકું, પણ એની માટે આવો સિમ્પલ કમાન્ડ નથી કે repeat 10 times, પણ એની માટે આપણે આ ફોર વાઇલ અને ડુ વાઇલ વાપરીએ છીએ। તો આને આપણે લૂપ કહીએ છીએ। તો હવે કઈ રીતે એ કામ કરે છે એ આપણે જોઈએ। તો જે આપણે પહેલી જોઈએ ફોર લૂપ, તો ફોર લૂપ છે, વાઇલ લૂપ છે અને ડુ વાઇલ લૂપ છે। હવે એમાં થોડોક ડિફરન્સ છે ત્રણેની અંદર, તો એ આપણે આજે ચકાસીએ। પહેલી લૂપ છે અને એ છે ફોર લૂપ। હવે ફોર લૂપ આ રીતે લખાય છે, ફોર ત્યાર પછી આપણે કૌંસ આપીશું, એની અંદર પહેલું જે સેક્શન છે એ ઇનિશિયલાઇઝેશન સેક્શન છે। ઇનિશિયલાઇઝેશન એટલે કે આપણે જે પણ વેરિયેબલ વગેરે ચકાસવો હોય એને આપણે શરૂઆત અહીંયાથી કરીશું, એટલે કે આ શરૂઆતનો સેક્શન છે। ત્યાર પછી બીજું જે છે એ કન્ડિશન એટલે કે શરતનું સેક્શન છે, અને ત્રીજું જે સેક્શન છે એ ઇન્ક્રીમેન્ટ સેક્શન છે, એટલે કે આપણે જે નંબર છે એને વધારો કરવા માટેનું આ સેક્શન છે। ત્યાર પછી કૌંસ પૂરો થઈ જાય છે, કર્લી બ્રેકેટ એટલે કે બ્લોક શરૂ થાય છે, અને એની અંદર આપણે પ્રોગ્રામ બધો લખીએ છીએ અને એ પ્રોગ્રામ આપણે કર્લી બ્રેકેટ પર પૂરો કરીએ છીએ। જેમ ઇફની અંદર આપણે જોઈ ગયા પ્રમાણે કે જો ફોરની અંદર કોઈ એક જ સ્ટેટમેન્ટ હોય તો આપણે આ કર્લી બ્રેકેટ ના આપીએ અને એ અહીંયા ડાયરેક્ટલી લખી દઈએ તો ચાલે છે, પણ જનરલી આપણે એક કરતાં વધારે કમાન્ડ છે એને વાપરવાની જરૂર હોય છે અને એટલા માટે આપણે આ બ્લોક આપીએ જ છે। તો દર વખતે બ્લોક આપવો વધારે જરૂરી છે, અને એટલા માટે અહીંયા આપણે પહેલાં આ 3 સેક્શનની ચર્ચા કરીએ કે એની અંદર જો આપણે જોઈએ તો અહીંયા આપણે લખ્યું છે કે a = 0, એટલે કે જે એ વેરિયેબલ છે એને પહેલાં 0 કરવામાં આવશે, ત્યાર પછી એ વેરિયેબલને ચકાસવામાં આવશે કે એ વેરિયેબલની વેલ્યુ એટલે કે 0 જે છે એ 5 કરતાં નાના છે, તો આનો જવાબ હા કે નામાં આવશે, અને એ જ રીતે ત્યાર પછી એની વેલ્યુ છે એ વધારવામાં આવશે। તો સૌ પ્રથમ શું થશે, જે કંટ્રોલ ફ્લો છે એ અહીંયા આવશે અને આ કમાન્ડ જે છે એ પહેલું રન કરવામાં આવશે, એટલે કે એની વેલ્યુ 0 કરવામાં આવશે। એટલે મેમરીની અંદર જોઈએ તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે કે મેમરીની અંદર એની વેલ્યુ પહેલાં 0 કરવામાં આવશે, ત્યાર પછી અહીંયાથી જે કંટ્રોલ છે એ આ સેક્શનમાં જશે અને અહીંયા ચેક કરશે કે 0 એ 5 કરતાં નાના છે, તો એનો જવાબ આવશે હા। હા આવશે એટલે શું થશે, તો કે આ બધો પ્રોગ્રામ રન કરવામાં આવશે, આ જે બ્લોક છે એ આખો બ્લોક રન કરવામાં આવશે, અને ત્યાર પછી ફરીથી પાછું અહીંયાથી આ જે છગડિયો કૌંસ છે ત્યાંથી આ કમાન્ડની ઉપર મૂકી દેવામાં આવશે। એટલે આ કમાન્ડ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે a++નો મતલબ થાય છે કે એની અંદર એક જે વેલ્યુ છે એનો ઉમેરો કરો, એટલે જે આપણે જોયું એ પ્રમાણે કે એની વેલ્યુ 0 છે તો એની અંદર એક ઉમેરી દેવામાં આવશે, એટલે એની વેલ્યુ 1 થઈ જશે, અને 1 થઈ જાય ત્યાર પછી કંટ્રોલ અહીંયાથી અહીંયા જશે અને ચેક કરવામાં આવશે કે 1 5 કરતાં નાના છે, તેનો ફરીથી જવાબ આવશે હા, હા જવાબ આવશે એટલે ફરીથી પ્રોગ્રામ છે એ રન કરવામાં આવશે, અને એમ એ ચાલુને ચાલુ જ રહેશે કે ફરી પાછું એ ઉપર જશે, ફરી પાછું એની વેલ્યુને પ્લસ કરશે એટલે એની વેલ્યુ 2 થઈ જશે, ત્યાર પછી એ પાછું અહીંયા જશે, એમ એ ગોળ ગોળ ફર્યા કરશે અને એની વેલ્યુ 3 4 અને 5 કરશે। જ્યારે એની વેલ્યુ 5 થશે
ત્યારે અહીંયા આવશે અને ચેક થશે કે 5 એ 5થી નાના છે, તો આન્સર આવશે ના, ના આવશે એટલે શું કરશે તો કે અહીંયાથી આમ કંટ્રોલ અહીંયા બહાર નીકળી જશે. તો આ જોવા મળે છે કે ફોર લૂપની અંદર શું થાય છે, તો કે ફોર લૂપની અંદર 3 સેક્શન છે અને જ્યારે આપણે કોઈ પણ આપણે લૂપ જે ફેરવવી છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, એની શરત એટલે કે એન્ડિંગ પોઈન્ટ અને એની અંદર કેટલા કેટલા ઇન્ક્રીમેન્ટ કરવા છે, ત્રણે ત્રણ વસ્તુ જો આપણને ખબર હોય તે વખતે આપણે ફોર લૂપ વાપરીશું. અને આ રીતે આપણે ફોર લૂપને યુઝ કરીશું કે એકની એક વસ્તુ આપણે વારંવાર કરવી હોય, ધારો કે આપણે એવું કહેવું હોય કે 1 થી 10 નંબર પ્રિન્ટ કરો કે 50 થી લઈને 100 સુધી પ્રિન્ટ કરો, ધારો કે કોઈ પણ ગણતરી કરવાની હોય કે 50 થી લઈને 100 સુધીના છોકરાઓની ઉંમરની ગણતરી કરો કે લોકોના માર્કના ગણતરી કરો કે વગેરે બધી બાબતો આપણે જો કરવી હોય તો તે વખતે આપણે ફોર લૂપ વાપરીશું. હવે આનાથી અલગ જેમ આપણે જોઈ ગયા પ્રમાણે કે આમાં ત્રણે ત્રણ સેક્શન આવે છે, પહેલાં શરત છે એની શરૂઆત આવે છે, એનો અંત આવે છે અને ત્યાર પછી એનું ઇન્ક્રીમેન્ટ આવે છે. તો અહીંયા આપણે એક કરતાં વધારે પણ વધારી શકીએ, જો આપણે એ પ્લસ પ્લસ લખ્યું હોય તો એક એક વેલ્યુ વધશે, જો આપણે બે કે ત્રણ વેલ્યુ આપણે વધારવી હોય તો પછી આપણે એ પ્લસ ઇક્વલ ટુ 2 કે એવું પણ આપણે લખી શકીએ છીએ. ત્રણે ત્રણ ખબર હોય ત્યારે આપણે કરીએ, પણ ઘણી વખત એવું બને કે આપણે ફક્ત છેલ્લી શરત જ ખબર છે તો પછી આપણે શું વાપરીશું, તો કે આપણે વાઇલ લૂપ વાપરીશું. વાઇલ લૂપની અંદર એકલી શરત જ ચેક કરવામાં આવે છે, એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ આપણે ખબર ના હોય કે આ એ 0 થી સ્ટાર્ટ થાય છે, 2 થી સ્ટાર્ટ થાય છે કે 5થી સ્ટાર્ટ થાય છે કે કંઈ આપણને ખબર ના હોય કે કઈ વેલ્યુથી એ સ્ટાર્ટ થાય છે, એટલે એ પણ આપણે ના ખબર હોય. પણ આપણને ફક્ત એટલું ખબર હોય કે જો એની વેલ્યુ 5 કરતાં નાની હોય તો આ પ્રોગ્રામ ચાલુ રાખો, અને 5 કરતાં નાની ના હોય તો પછી એને બંધ કરી દો. એટલે જ્યારે આપણને એકલી કન્ડિશન જ ખબર હોય ત્યારે આપણે શું વાપરીશું, તો કે વાઇલ વાપરીશું. વાઇલની અંદર પણ શું થશે, તો કે પહેલાં કંટ્રોલ જે છે એ અહીંયા આવશે, આ શરત ચેક કરવામાં આવશે અને જો શરતનો જવાબ હા હશે તો પછી એ અંદર જશે અને આ બધા પ્રોગ્રામ રન કરશે. હવે આ આખો બ્લોક રન કરશે અને બ્લોક રન કર્યા પછી એ ફરીથી પાછું અહીંયા ઉપર મૂકી દેશે. એટલે જો આપણે એવો કોઈ અહીંયા કમાન્ડ નથી મૂક્યો કે આ એની વેલ્યુ વધારે કે એ બીજી કોઈ રીતે આપણે અહીંયાથી જો આ પ્રોગ્રામ ફ્લોને બહાર નીકળવાનો રસ્તો ના બતાવ્યો હોય તો પછી એ ઇન્ફાઇનાઇટ લૂપ થઈ જશે, એટલે આમ ગોળ ગોળ ફર્યા જ કરશે. એટલે આપણે અંદર પ્રોગ્રામમાં કાળજી રાખવાની જરૂર પડશે કે ઇન્ફાઇનાઇટ લૂપ ના થઈ જાય, એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે. હવે આ રીતે એ ઇફ કમાન્ડ યુઝ કરે છે. હવે એ જ રીતે જો આને જવાબ નો થઈ જશે તો પછી એ અહીંયાથી બહાર નીકળી જશે, એટલે જ્યારે પણ યસ હશે તો અંદરના કમાન્ડ યુઝ કરશે અને નો થશે એટલે તરત જ એ બહાર નીકળી જશે. બીજું જોઈએ તો એ છે ડુ વાઇલ લૂપ. હવે ડુ વાઇલ લૂપમાં અને આ લૂપમાં શું ફરક પડે છે એ આપણે પહેલાં જોઈએ કે આ બંને લૂપ જે છે એટલે ફોર લૂપ છે એની અંદર કન્ડિશન પહેલાં ચેક કરવામાં આવે છે, વાઇલ લૂપમાં પણ કન્ડિશન પહેલાં ચેક કરવામાં આવે છે. એટલે ધારો કે આપણે એવું માની લઈએ કે એની કિંમત 5 જ છે તો અહીંયા તરત જ આવે અને ચેક થાય કે 5 એ 5 કરતાં ઓછા છે તો જવાબ આવશે ના અને તરત જ એ બહાર નીકળી જશે, એટલે આ બ્લોક છે એ રન કરવામાં નહીં આવે. એવું અહીંયા પણ એ જ થશે કે જો વાઇલ લૂપ છે તો અહીંયા 5 આપણે મૂકી દઈએ તો એની કિંમત ચેક થાય કે 5 એ 5 કરતાં નાના છે તો આન્સર આવશે કે ના અને તરત જ એ બહાર નીકળી જશે, એટલે અહીંયા રન નહીં કરે. એટલે આ બંનેની અંદર એન્ટ્રી પોઈન્ટની ઉપર ચેકિંગ કરવામાં આવે છે, એટલે કે જો આ પહેલી જ વખતમાં ચેકિંગ ખોટું હશે તો આ બ્લોક એક પણ વખત રન કરવામાં નહીં આવે. પણ ડૂની અંદર શું થાય છે, તો કે કોઈ પણ કન્ડિશન ચેક કર્યા વગર આ જે બ્લોક છે એ એક વખત રન કરી દેવામાં આવશે અને ત્યાર પછી પાછળ એટલે કે આખો બ્લોક રન થઈ જાય ત્યાર પછી જે ચેકિંગ છે એ કરવામાં આવશે. એટલે અહીંયા જો એવું હોય કે ભાઈ એની વેલ્યુ 5 જ છે તો આ પ્રોગ્રામ આખો રન કરી દેવામાં આવશે અને ત્યાર પછી અહીંયા ચેક કરવામાં આવશે કે 5 એ 5 કરતાં નાના છે નથી તો પછી એ બહાર નીકળી જશે, પણ અહીંયા કન્ડિશન સાચી હશે તો એ શું કરશે, તો કે અહીંયાથી પાછું ઉપર જશે અને આમ ગોળ ગોળ ફર્યા કરશે. ડુ વાઇલ આપણે ત્યારે વાપરીશું જ્યારે આપણે એવું જોઈતું હોય કે કોઈ પણ કન્ડિશન ચેક કર્યા વગર એક વખત બ્લોકને રન કરી દેવામાં આવે અને પછી એક વખત બ્લોક રન થઈ જાય ત્યાર પછી છેલ્લે એની કન્ડિશન ચેક કરે, અને જો કન્ડિશન સાચી હોય તો પછી એટલે કન્ડિશનનો જવાબ હામાં આવતો હોય તો એ લૂપ ફરી પાછી આમ ફેરવ્યા કરે, પણ જો નામાં આવતો હોય તો બંધ કરી દે. તો આને આપણે પ્રોગ્રામથી પણ પાછળથી જોઈશું કે કઈ રીતને આ પ્રોગ્રામની અંદર આપણને કામ લાગશે. પણ આ ત્રણ વસ્તુ આપણે જોઈ કે ફોર લૂપ જે છે એ જ્યારે ત્રણે ત્રણ કન્ડિશન તમને ખબર હોય કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, એનું એન્ડિંગ પોઈન્ટ અને ઇન્ક્રીમેન્ટ ફેક્ટર, ત્યારે આપણે ફોર લૂપ વાપરીશું. જ્યારે એકલી શરત જ આપણને ખબર હોય એટલે કે એન્ડિંગ પોઈન્ટ જ ખબર હોય કે આવું થાય તો બંધ કરી દો, તો પછી
આપણે વાઇલ વાપરીશું, અને જ્યારે તમને એવું જોઈતું હોય કે પહેલાં એક વખત આખો બ્લોક એમને એમ રન થઈ જાય અને ત્યાર પછી કન્ડિશન ચેક કરવામાં આવે, તો આપણે ડૂ વાઇલ લૂપ વાપરીશું. તો આશા છે કે તમને આ ત્રણે ત્રણ લૂપને કેવી રીતે વાપરવી એની થિયરીમાં ખબર પડી ગઈ હશે. તો હવે આ જે બધી થિયરી છે એ તમે તમારી નોટની અંદર લખી લો, અને ત્યાર પછી હવે આના પછીના વિડીયોની અંદર એટલે આ જે નિયમો છે એ નિયમોને આપણે પ્રોગ્રામથી જોઈશું કે કઈ રીતે ફોર વાઇલ અને ડૂ વાઇલ છે એ કામ કરે છે. યે વિડીયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાહતે હૈ તો યે વિડીયો કો લાઇક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફ્ત વિડીયો અપલોડ કર સકેંગે. આશા હૈ કે આપ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. અગર આપ યે વિડીયો મે ઇસ્તેમાલ હોને વાલી PDF ફાઇલ WhatsApp પર ખરીદના ચાહતે હૈ તો યે લિંક કો દેખે. વિડીયો ડિસ્ક્રિપ્શન મે ભી યે લિંક દી હૈ. ધન્યવાદ.